મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ નેશનલ સ્કોલરશિપ યોજના આ સ્કોલરશિપ યોજના છે તમામ જે વિદ્યાર્થીઓ ભણતા હોય એવા લોકોને મળવાપાત્ર થશે તેની અંદર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ આ યોજના અંતર્ગત મળવાપાત્ર થશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ નેશનલ સ્કોલરશિપ યોજનાની એની પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ નેશનલ સ્કોલરશીપ યોજના બે હજાર એકવીસ બાવીસ જે ધાર્મિક લઘુમતી હેઠળ આવતા હોય જેવા જૈન બૌદ્ધ ખ્રિસ્તી શીખ પારસી મુસ્લિમ જે વિદ્યાર્થીઓ હોય ને પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજના છે એ શરૂ કરવામાં આવી છે હાલ આના ફોર્મ છે હાલ ઓનલાઈન ભરાઈ રહ્યા છે આ યોજના હેઠળ અગાઉ શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ ન હોય તેવા ફ્રેશ કેન્ડિડેટ એટલે કે નવા કેન્ડિડેટો અને અગાઉ લાભ મેળવેલા હોય તેવા ચાલુ વર્ષના જે કેન્ડિડેટો એટલે કે રિન્યુઅલ વિદ્યાર્થીઓ હોય એ પાસેથી વર્ષ બે હજાર એકવીસ બાવીસની અંદર છે એ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના તેમજ મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજના છે એ માટેના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે એની એ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની રકમ પચાસ હજારથી ઓછી હોય તેવા વિદ્યાર્થી એટલે કે પ્રિમેટ્રિક અને પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓ છે તેને પચાસ હજારથી ઓછી શિષ્યવૃત્તિ મળે અને જે વિદ્યાર્થીઓ છે એ પચાસ હજારથી વધારે રકમ હોય એ મેરિટ કમ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છે એ લોકોને લાભ મળવા પાત્ર થશે એટલે કે પ્રીમેટ્રિક અને પોસ્ટ મેટ્રિકમાં પચાસ હજારથી નીચે અને મેરિટ કમમાં પચાસથી અપ રહેશે મિત્રો વેબસાઇટ છે તમને સ્કોલરશીપ ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી છે તમારે ઓનલાઈન અરજી કરવાની છે વિદ્યાર્થીઓ રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે ગત વર્ષનો આઈડી પાસવર્ડ છે એ લઈ અને લોગિન ઇન કરવાનું રહેશે ગત વર્ષે ઓનલાઈન અરજી કરેલી હોય શિષ્યવૃત્તિ મંજૂર ન થયેલી હોય તેવા કેન્ડિડેટ હોય છે બે હજાર એકવીસ બાવીસની અંદર છે ફ્રેશ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે તારીખ જોઈ લઈએ આપણે કઈ કઈ તારીખ છેલી છે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે પંદર અગિયાર બે હજાર એકવીસ છેલ્લી તારીખ છે પોસ્ટ મેટ્રિક માટે ત્રીસ અગિયાર છે અને મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજના ખાતર છે ત્રીસ અગિયાર બે હજાર એકવીસ છે અને આ જે શાળા કોલેજથી કાર્યવાહી કરવા માટે છે આપણે જે અહીંયા તારીખ લાગુ પડશે જે અગિયારમાં મહિનાના પંદર તારીખ લગણ છે પ્રી મેટ્રિક માટે પોસ્ટ મેટ્રિક અને મેરિટકમ માટે છે ત્રીસ અગિયાર રહેશે મિત્રો તો આ તમે તારીખ પ્રમાણે છે તમારે ભરવાનું રહેશે ફોર્મ ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ગુજરાત રાજ્યના નિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર ડોમેશન સર્ટિફિકેટ રેશન કાર્ડ લાઇટ બિલની જરૂર પડશે વિદ્યાર્થીઓનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મિત્રો આ જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે એ ગુજરાત સમાચાર સંદેશ અંદર અંદર આવી ગઈ છે તેનું તમને જે સ્ક્રીનશોટ છે આનો આખી જે ઓફિસિયલી જાહેરાત છે તેનો એ તમને અમારી ટેલિગ્રામ ચેનલની અંદરથી મળી જશે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે પછી વિદ્યાર્થી ધાર્મિક લઘુમતી હોવા અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો જોશે સો પ્રમાણે તે નકલ એ ફરજિયાત જોશે પછી નવા ફ્રેશ કેન્ડિડેટ હોય રિન્યુઅલ વિદ્યાર્થી હોય એ પાસેથી જે છેલ્લી ધોરણની અંદર પાસ કરેલું હોય એની માર્કશીટ છે ફરજિયાત જોશે વિદ્યાર્થીઓ જે વર્ષની અંદર શિષ્યવૃત્તિ માટે અરજી કરેલી છે તે વર્ષ માટે ભરેલી ટ્યુશન ફ્રી હોય પ્રવેશ ફ્રીની પહોંચ હોય એની ખરી નકલ છે તમારે ફરજિયાત જોડવાની રહેશે મિત્રો વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક અંગેનો જે સક્ષમ અધિકારીનો દાખલો જોશે વિદ્યાર્થીની બેંક પાસબુક જોશે આધાર કાર્ડ છે મિત્રો ત્યારબાદ છે આ શાળા કોલેજ સંસ્થા ખાતે મેળવેલું બનોફાઈટ સર્ટિફિકેટ છે ફરજિયાત જોશે વધારે માહિતી માટે મિત્રો અહીંયા તમને ફોન નંબર પણ આપેલા છે એની વેબસાઇટ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સ્કોલરશીપ ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપરથી તમે માહિતી મેળવી શકો છો ટેલિગ્રામ ચેનલની અંદર આની ઓફિશિયલી પોસ્ટ મુકાઈ ગઈ છે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સુધી શેર કરશો મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરો તેને સબસ્ક્રાઈબ કરો અને જ્યાં બે લાઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં